आ दिवसे स्वामी जी नु डायलिसिस हतु ए डायलिसिस दरमियान पल्स रेट मां थोड़ी वटगत थई अने ना बीजा दिवसे अचानक सांजे 4:30 श्वास लेवामां थोड़ी मुश्किली थता स्वामी श्री ने अहींया बेलाल भाई अमीन हॉस्पिटल मां लई आवामां आव्या। डॉक्टरोए पूरा प्रयत्नो कर्या परंतु आवा महापुरुषोनी जीवन लीला संकेलवानो એમનો પોતાનો જે નિશ્ચય હોય એને અન્યથા કોઈ કરી શકતું નથી અને એ રીતે ગુરુહરિ સ્વામીશ્રી અચાનક જ જે રીતે ચીર વિદાય લીધી તેથી દેશ વિદેશમાં વસતા લાખો ભક્તો અને માત્ર ભક્તો જ નહીં પરંતુ ગુરુહરિ સ્વામીશ્રીના આનંદવિધ યુગ કાર્યથી પરિચિત એવો સમગ્ર સમાજ આજે ખૂબ જ વ્યથિત છે અને ખૂબ જ આઘાત અનુભવે છે। આ દુઃખની પળોમાં સૌના માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ છીએ કે દુઃખ સહન કરવાની ધીરજ રાખવા માટેની ભગવાન સૌને શક્તિ આપે। વર્તમાન સમયની પરિસ્થિતિને અનુરૂપ ભક્તોને પણ અમે અપીલ કરી છે, એમ સમગ્ર સમાજના લોકોને પણ અમે સ્વજનોને પણ અપીલ કરીએ છીએ કે વર્તમાન સમયની પરિસ્થિતિને અનુરૂપ જે કંઈ સરકારના પ્રોટોકોલ છે એ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને હરિધામ તીર્થસ્થાને દર્શન કરવા માટેની આજે વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આવતીકાલથી બધા મુક્તોને ત્યાં સરસ રીતે દર્શનની વ્યવસ્થા મળશે। સત્સંગના જુદા જુદા વિભાગો છે એ વિભાગોને જાણ કરવામાં આવશે। અત્યારે સમગ્ર સત્સંગ સમાજને જણાવવામાં આવ્યું છે કે આપણે જે તારીખ અને સમય જણાવવામાં આવે એ પ્રમાણે દર્શન માટે આવશો। 1 ઓગસ્ટના રોજ બપોરના 2 વાગે ગુરુહરિ સ્વામીશ્રીના પાર્થિવ શરીરની અંતિમ યાત્રાનો કાર્યક્રમ હરિધામ તીર્થસ્થાનમાં જ રાખવામાં આવ્યો છે અને એ રીતે બધા ભક્તો પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી કે જેમના યોગી ડિવાઇન સોસાયટીના માધ્યમથી હજારો અને લાખો હરિભક્તોના જીવનમાં જેમણે ચમત્કારિક બદલાવ કર્યો છે, કદાચ એવું કહી શકાય કે મારા સહિત અનેક લાખો હરિભક્તોને જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર પડી છે ત્યારે તેમણે માર્ગદર્શન આપ્યું છે, જ્યારે રસ્તો દેખાડવાની જરૂર પડે ત્યારે રસ્તો દેખાડ્યો છે, ત્યારે આજે જેઓ આપણી વચ્ચે નથી રહ્યા અને અક્ષર નિવાસી બન્યા છે ત્યારે સૌ અહીંયા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। હજારો ભક્તો આજે ભૈલાલભાઈ હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે, તંત્ર દ્વારા પણ કોરોનાના કાળની અંદર પૂરતી વ્યવસ્થા થાય એનું પૂરું ધ્યાન રખાયું છે, આમ છતાં પણ જે એમને આધ્યાત્મિકતાનો માર્ગ દેખાડ્યો છે, જે આત્મીયતાનો માર્ગ દેખાડ્યો છે, એમના માટે જે લોકોનો પ્રેમ છે અહીંયા તમને સદૃશ સ્વરૂપે દેખવા મળે છે। જ્યારે જ્યારે એમને જીવનમાં મારા સહિતના અનેક ભક્તોના જીવનમાં તેમને જ્યારે માર્ગદર્શનની જરૂર પડી ત્યારે અમને આ માર્ગદર્શન આપ્યું છે, સ્વાભાવિક રૂપે હું ચોક્કસ કહી શકું કે મારા સહિત અનેકને આ કદી ન પૂરાય એવી ખોટ આજે પડી રહી છે। સ્વામી દાદા અત્યારે અક્ષરધામમાં જાય છે એટલે અમે એમના દર્શન માટે આવ્યા છે, ઘણું દુઃખ છે, એ તો દિવ્ય પુરુષ છે, દિવ્ય દર્શન આપશે જ ને, ધરતી પર રહેવાના જ છે સંત થકી, પણ અમને આજે ઘણું દુઃખ છે કે પછાતી દેહે નહીં એટલે જય સ્વામિનારાયણ। આ ક્ષણ લાખો યુવાનો અને હજારો હરિભક્તો માટે એ અત્યંત આધ્યાત્મિક ક્ષણ છે। પરમ પૂજ્ય યોગીજી મહારાજના પરમ શિષ્ય પરમ પૂજ્ય પ્રગટ ગુરુ શ્રી હરિપ્રસાદ સ્વામીજીએ અક્ષરધામ તરફ પોતાનું મહાપ્રયાણ આરંભ્યું છે। લાખો યુવાનોને આત્મીય બનો, સુહૃદ અને સંપ અને એકતા એટલે કે આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક સમરસતાનો અદ્ભુત સંદેશ આપવાવાળા સ્વામીજીને પરમકૃપાળુ પરમાત્મા પોતાના ચરણોમાં તો સમાવી દે છે, પરંતુ એમણે આપેલો આ જીવનનો મહામંત્ર
लाखों युवाओं अपनावीने पोतानुं जीवन चरितार्थ करे एवुं प्रेरक बल ए सदैव अक्षरधेय आपणने अर्पता ज रहेशे ए ज आशीर्वादनी अपेक्षा। जय स्वामीनारायण। जीवन का एक निश्चित मिशन होता है जिन्हें हम उनका युग कार्य कहते हैं। तो युग कार्य संपन्न होते ही वो अपने देह लीला जीवन लीला को समाप्त करके अनंत की यात्रा पर चल जाते हैं। और वो हमें भी उपदेश दे जाते हैं कि इस धरातल पर हम हमेशा नहीं रहने वाले। तो वो भगवान ने हमारी शरीर यात्रा के लिए जितना भी समय दिया है वो भगवान की प्रसन्नता के लिए हम कैसे व्यतीत करें। उनके गुरुदेव के प्रति गुरुभक्ति अदा करते हुए उनके गुरुदेव का सूत्र था कि समाज संभ से जिए, सुहृद भाव से जिए, एकता से जिए। ये संभ सुहृद भाव और एकता का मंत्र हजारों लाखों परिवारों में शाखाजित करने के लिए उन्होंने दिन रात एक करके अपने शरीर की भी परवाह नहीं की। लाखों मीलों की उन्होंने यात्रा की, देश विदेश में उनका एक ही संकल्प। उनके गुरुदेव के संकल्प कैसे पूरे किए जाए, तो गुरुदेव का सूत्र था कि युवक मेरा हृदय है। तो ऐसा युवा समाज के लिए वो मानते थे कि युवक मेरा सर्वस्व है, युवा मेरा सर्वस्व है, युवा मेरी पूजा है। और इसलिए हर साल दिसंबर लास्ट वीक या जनवरी फर्स्ट वीक में वो बड़े बड़े पैमाने पर अंतर्राष्ट्रीय युवा महोत्सव मनाया करते थे। और इस महोत्सव के माध्यम से हजारों युवाओं का हर साल अद्भुत ट्रांसफॉर्मेशन होता था, परिवर्तन होता था। युवा संकल्पबद्ध होते थे कि नहीं, हमारे जीवन में हमें ऐसा पवित्र जीवन जीना है, हमारा जीवन सिर्फ हमारे लिए नहीं है, हमारा जीवन सभी के लिए है, धर्म और संस्कृति के लिए है। तो स्वामी जी महाराज हमेशा प्रभु भक्ति के साथ गुरु भक्ति और राष्ट्रभक्ति का भी पैगाम देते रहते थे। और प्रभु भक्ति, गुरु भक्ति और राष्ट्रभक्ति के पथ पर चलने के लिए युवाओं को हमेशा प्रेरित करते रहते थे। हर युवा एक मंदिर सम कैसे बने, ये उनकी मंशा थी। ये मंशा की पूर्ति के लिए उन्होंने न दिन देखा न रात, पल 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 एक ही आरोज के साथ उन्होंने अपना पूरा जीवन व्यतीत किया है। तो जैसे ही उनका युग कार्य संपन्न हुआ तो उन्होंने अपनी जीवन लीला देह लीला समाप्त करके अनंत की यात्रा पे चल बसे। तो निश्चित रूप से जिन परिवारों को, जिन भक्तों को, जिन स्वजनों को उनका प्यार मिला है, उनसे है, उनसे आशीर्वाद मिला है, हर समय में उनका साथ संगात मिला है, ऐसे भक्तों को नितांत ये महसूस होता है कि अब क्या करूं, मैं कहां जाऊं, मैं किसके पास जाऊं, ऐसा रहता है। लेकिन ऐसे महापुरुष अपने संकल्प से शाश्वत समय तक इस धरातल पर चिरंजीव रहते हैं, जीवंत रहते हैं। उनको याद करके प्रार्थना करने से वो हमारे सभी संकल्पों को पूरा करने के लिए बल देते हैं, मार्गदर्शन करते हैं।